चर्चा करी थी प्रकरण नंबर एक गण विषय एम जो तो स्वाध्याय एक पॉइंट पांच हम बात करिए स्वाध्याय एक पॉइंट पांच की अंदर दाखला नंबर त्रण तो स्वाध्याय एक पॉइंट पांच दाखला नंबर त्रण तो दाखला नंबर त्रण की अंदर पूरक गण की बात करेली है तो सार्वत्रिक गण एट के यूनिवर्सल सेट ने अपने प्राकृतिक संख्या गण तरीके लो नीचे गण शोधवा दाखला नंबर त्रण आप प्राकृतिक संख्या गण ने सार्वत्रिक गण तरीके लो प्रश्न प्राकृतिक संख्या गण ने सार्वत्रिक गण सार्वत्रिक गण नीचे गण शोधो नीचे गण शोधो ओके तो एनी अंदर पहला नंबर में आप पहला नंबर में शू एक्स या एक्स युग्म प्राकृतिक संख्या है एक्स ज्या एक्स ए युग्म प्राकृतिक संख्या तो आ गण ની અંદર એનો પૂરક ગણ શોધવાનો છે નીચેના પૂરક ગણ શોધો પૂરક ગણ શોધવાનો છે તો સૌથી પહેલા તો પૂરક ગણ એટલે શું તો પૂરક ગણ એટલે કે ગણ એ ની અંદર જેટલા બી સભ્યો છે એ ગણ એના બધા સભ્યો સાર્વત્રિક ગણ ની અંદર શું થઈ જશે માઇનસ થઈ જશે અથવા તો ધીમો થઈ જશે તો બાકી બચશે એ ગણ આપણે પૂરક ગણ ની અંદર દર્શાવીશું તો સૌથી પહેલા તો પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાનું છે તો સાર્વત્રિક ગણ u બરાબર શું લખી શકાય તો આપણે u બરાબર કહી શકીએ કઈ કઈ સંખ્યા છે 1 2 3 બરાબર બહુ બધી સંખ્યા છે હવે એ સંખ્યાની અંદરથી એની અંદરથી આપણે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા શું થઈ જશે માઇનસ થઈ જશે યા તો ધીમો થઈ જશે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે એની અંદર કોણ આવશે 2 4 6 8 એટલે આપણે શું લખી શકીએ બધી સંખ્યા તો ના લખી શકીએ જવાબ ની અંદર આપણે લખી શકીશું કે x જ્યાં x belongs to a માટે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કેમ અયુગ્મ લીધે કારણ કે યુગ્મ સંખ્યા જો ઘર ની અંદર શું થશે સાર્વત્રિક ગણ વધે એકલી જશે તો જેટલી પણ સંખ્યા વધશે એ કઈ સંખ્યા વધશે x એ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા વધશે ક્લિયર પ્રશ્ન નંબર 2 ની અંદર શું આપ્યું છે પ્રશ્ન નંબર 2 માં આપ્યું છે x એ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એનાથી ઉલટું વાક્ય છે x એ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય તો સાર્વત્રિક ગણ યુગ્મમાંથી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જો નીકળી જાય તો કઈ સંખ્યા રહેશે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા રહેશે એટલે જવાબ એ શું લખી શકાય x જ્યાં x belongs to n માટે x એ અયુગ્મ નીકળી જશે શું રહેશે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ક્લિયર તો આ રીતે પૂરક ગણ આપણે શોધીશું પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 માં આપે છે x એ x 3 x એ x એ 3 નો ગુણ્ય છે x જ્યાં x એ 3 નો ગુણ્ય છે હવે જો 3 ના ગુણ્ય ક્યાં ક્યાં છે 3 એટલે 3 3 2 6 3 3 9 3 4 8 આ બધી સંખ્યાઓની અંદરથી આવી હશે બરાબર તો જવાબની અંદર આપણે શું લખીશું x જ્યાં x belongs to a માટે x એ 3 નો ગુણ્ય નથી 3 નો ગુણ્ય નથી એનો મતલબ એવો થયો કે સાર્વત્રિક ગણમાંથી કયો જવાબ આપી શકાય તો જે 3 ના ગુણ્ય ના હોય એનો જવાબ આપણે પૂરક ગણની અંદર દર્શાવી શકીશું પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 ની અંદર આપ્યું છે x એ x એ અવિભાજ્ય સંખ્યા છે x એ x એ અવિભાજ્ય સંખ્યા છે હવે જો અવિભાજ્ય સંખ્યા એટલે શું તો જે સંખ્યાને આપણે ભાગી શકતા નથી તે સંખ્યાને આપણે શું કહીશું અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા સાર્વત્રિક ગણની અંદરથી માઇનસ કરીએ અથવા યુગ્મ કરીએ તો શું લખી શકાય લખી શકાય એવું કે x જ્યાં x belongs to n માટે x એ વિભાજ્ય સંખ્યા છે
विभाज्य संख्या से अविभाज्य संख्या निकली जैसे बाकी क्या रहे विभाज्य संख्या क्लियर ये चीज पांचवा नंबर ની અંદર છે પાંચમા નંબર માં છે x છે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે x જે આ x e 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા છે એટલે આપણે શું લખી શકીએ જવાબ ની અંદર તો જવાબ માં શું છે x ને x નોમ્સ ટુ n માટે x e શું લખી શકાય 3 અને 5 વડે અવિભાજ્ય સંખ્યા પણ લખી શકો અથવા 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા નથી એવું પણ લખી શકો તો આપણે લખીએ 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા નથી વિભાજ્ય સંખ્યા નથી તો કઈ કિંમત કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હશે ક્લિયર છઠ્ઠા નંબર તો છઠ્ઠા નંબર માં શું આપ્યું છે છઠ્ઠા નંબર માં આપેલું છે x જ્યાં x એ પૂર્ણ વર્ગ છે જો x એ x એ પૂર્ણ વર્ગ છે તો આપણે અહીંયા એવું લખી શકીએ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે આની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કઈ સંખ્યા કહેવાય તો જે સંખ્યાનો વર્ગ સંપૂર્ણપણે પરિપૂર્ણ થતો હોય તો એવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું જેમ કે 4 છે તો 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 9 તો 9 નું વર્ગમૂળ કેટલું થાય તો 3 તો એ બધી સંખ્યાઓ કઈ કહેવાય પૂર્ણ વર્ગ કહેવાય તો આની અંદર જે સંખ્યા નીકળી જશે તો આપણે શું લખીશું x ના x e પૂર્ણ વર્ગ x ના x બિલોંગ્સ ટુ n માટે આપણે લખીશું x બિલોંગ્સ ટુ n માટે x e પૂર્ણ વર્ગ સંખ્યા નથી x ના x e x બિલોંગ્સ ટુ n માટે x એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો પ્રશ્ન નંબર 1 થી 6 સુધી એક વખત તમે રિફર કરો હવે જોઈએ પ્રશ્ન નંબર 7 છઠ્ઠા સુધી જોયું હવે પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 આપ્યો છે x જે x એ પૂર્ણ વર્ગ છે પ્રશ્ન શું છે છગડે પૂછો x જે x એ પૂર્ણ વર્ગ છે x જે x એ શું આપ્યો છે પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગ નો મીનિંગ શું થાય તો પૂર્ણ વર્ગ એટલે કે જે સંખ્યાનો ઘન આપણે સંપૂર્ણપણે નીકાળી શકતા હોય તો તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે દાખલા તરીકે 27 તો 27 નું ઘનમૂળ કેટલું થાય 3 64 તો 64 નું ઘનમૂળ કેટલું થાય 4 તો એ બધી સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા છે તો આની અંદર જો પૂર્ણાંક સંખ્યા નીકળી જાય તો કઈ સંખ્યા બાકી રહેશે તો આપણે શું લખીશું નેગેટિવ લખીશું શું લખીશું x જ્યાં x બિલોંગ્સ ટુ n માટે x એ પૂર્ણાંક સંખ્યા નથી એટલે કે જે બાકી રહેશે પૂર્ણ વર્ગ હશે તો પૂર્ણાંક સંખ્યા બાકી રહેશે અને એ સિવાય જે પણ સંખ્યા બાકી રહેશે તે આપણે આની અંદર લખીશું ઓકે તો પૂર્ણાંક સંખ્યા પ્રશ્ન નંબર 8 આપણો છે x જ્યાં x + 5 અહીં જોઈએ x જ્યાં x + 5 = 5 હવે આ પ્રશ્ન બરાબર સમજવાનો છે તો x જ્યાં x + 5 = 8 માટે x ની કિંમત કેટલી થાય તો 8 ની અંદર 5 જતા રહે તો કેટલા થાય 3 તો 8 માં 5 જતા રહે તો 3 એનો મતલબ કે x બરાબર જો 3 ન હોય x બરાબર 3 નથી એવું કહી શકાય તો આપણે શું લખી શકાય કે x જ્યાં x બિલોંગ્સ ટુ n માટે x જ્યાં x બિલોંગ્સ ટુ n માટે x એ x is not equal to 3 અહીં જાતે આવશે 8 માઇનસ 5 કેટલા થશે 3 તો x equal to 3 3 સંખ્યાની અંદર નીકળી જશે એનો મતલબ કે જે 3 નહીં હોય એ સંખ્યા બાકી રહેશે એટલે આપણે શું લખી શકાય x is not equal to 3 ક્લિયર ઓકે ચલો 9 માં નંબર ની પ્રશ્ન નંબર 9 છે x જે x x જે 2x + 5 = 9 x જે 2x + 5 = 9 હવે જો આની અંદર પણ જો કરી શકે x જે x belongs to n માટે હવે જો x ની કિંમત કેટલી થાય 9 માઇનસ 5 કરીશું તો કેટલા થશે 4 4 ભાગે 2 કરીશું તો કેટલા થશે 2 તો આપણે લખી શકીએ x is not equal to 2 ક્લિયર કારણ કે બે જવાબ લેવાનો નથી
दस नंबर में आपेलो छे x या x is greater than or equal to 7 x या x is greater than or equal to 7 तो आनो मीनिंग શું છે લઈએ x या x is greater than or equal to 7 નો મીનિંગ શું થાય કે x ની કિંમત 7 અથવા 7 કરતા મોટી લેવાની છે ગ્રેટર લેવાની છે એટલે વધારે લેવાની છે તો આપણી કિંમત કઈ હશે પૂરક ગણની અંદર તો x या x belongs to n માટે x ની કિંમત less than 7 not equal to ના લખી શકાય ઠીક છે लेस देन इक्वल टू ना लिख सके क्या का के साथ ये इक्वल टू में है એટલે કે इक्वल टू ले લખ પર બરાબર છે તો લેસ देन 7 એટલે મતલબ 1 થી 6 સુધી ની સંખ્યા પૂરક ની અંદર આવી જશે 11 નંબર 11 નંબર માં આપેલો છે x या x belongs to a x या x belongs to a અને આગળ છે અને 2x + 1 અને 2x + 1 is greater than 10 is greater than 10 तो અહીં પણ આપણે તો લખી શકાય કઈ રીતે લખી શકાય x या x belongs to n અને x या x belongs to n અને ચલો x ની કિંમત લાવી એટલે 10 માઈનસ 1 કેટલા થાય 9 તો 9 greater than છે એટલે શું this is less than this તો x ની કિંમત કેટલી આવે less than 9/2 તો x is less than 9/2 એટલે કે 4/5 સુધી લખી શકે તો આ થયો 11 નંબર સુધી તો ટોટલ દાખલા છે 7 8 9 10 અને 11 અને આગળ બોલેલા હતા 1 થી 6 એમ કરીને ટોટલ 11 દાખલાનું પુનરાવર્તન તમે એક વખત કરી નાખજો અને નોટબુક ની અંદર આ રેફર કરી આગળ જોઈએ તો દાખલા નંબર 3 હવે ચર્ચા કરીએ દાખલા નંબર 4 તો દાખલા નંબર 4 છે એ દાખલા નંબર 4 એ દમ વર્ગના નિયમ પર આધારિત છે તો દમ વર્ગનો નિયમ આપણને ખબર છે યોગ ક્રિયા વિશે પણ છે અને છેદ ક્રિયા વિશે પણ છે જોઈ દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની અંદર આપ્યું છે જો u બરાબર 1 થી 9 પ્રશ્ન લખીશું જો u is equal to 1 2 3 4 5 6 7 8 અને 9 ઓકે એ બરાબર 2 4 6 8 એ ઇક્વલ ટુ 2 4 6 8 અને b ઇક્વલ ટુ છે 2 3 5 7 b ઇક્વલ ટુ 2 3 5 7 અને આપણે સાબિત શું કરવાનું છે તો બે ગણ ની અંદર ab યોગ છે દમ વર્ગના નિયમ સાબિત કરવા છે પહેલું છે e u b નો ડેશ is equal to a નો ડેશ છેદ b નો ડેશ એનો મતલબ એવો થયો કે ડાબી સાઈડનો જવાબ અને જમણી સાઈડનો જવાબ કેવો લાવવાનો છે સરખો લાવવાનો છે ઓકે અને પ્રશ્ન નંબર જે બીજો છે બીજા પ્રશ્નમાં આપ્યું છે a છેદ b નો ડેશ a છેદ b નો ડેશ equal to e નો પણ ડેશ આવશે u ડેશ એટલે બીજા પ્રશ્નમાં પણ ડાબી સાઈડ અને જમણી સાઈડનો જવાબ કેવો લાવો છો સરખો તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે ડાબી બાજુ તો ડાબી બાજુની અંદર સ્ટાર્ટ કરતા પહેલા આપણે શું લખીશું ડાબી બાજુનો જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્ન લખીશું તો અહીંયા આપણે જોશું કે ડેશ જોતા પહેલા સૌથી પહેલા શું દેખાશે એ યોગ બી દેખાશે તો એ યોગ બી દેખાશે તો આપણે શું કરીએ આપણે પહેલા યોગ કરી નાખીએ તો યોગ કરી નાખીશું શું થશે 2 3 4 5 6 7 8 કાઉ થશે 2 3 4 5 6 7 અને 8 એનો યોગ થઈ પછી શું કરીશું એનો ડેશ ડેશ નો મતલબ શું થયો પૂરક ગણ શોધે છે તો પૂરક ગણ શોધતા પહેલા આપણે શું કરીશું પૂરક ગણ ની અંદર શોધવા માટે આપણે જે પણ સંખ્યાઓ છે એ સંખ્યાઓ યુનિયન માંથી રિમૂવ કરી નાખશું તો 2 3 4 5 6 7 8 નીકળી જશે 2 3 4 5 6 7 8 નીકળી જશે તો શું બાકી રહેશે 1 અને 9 જ બાકી રહેશે એટલે ડાબી સાઈડનો જવાબ શું આવી શકે 1 અને 9 અને આપણે શું પરિણામ નંબર 1 ક્લિયર ખબર પડી ગઈ ડાબી સાઈડનો જવાબ કઈ રીતે શોધવાનો એ ક્લિયર થઈ ગયું ચલો હવે જ વાત કરીએ જમણી સાઈડ
જમણી સાઈડની અંદર શું આવશે a છે a નો ડેશ છે b નો ડેશ અહીંયા લખીશું જમણી બાજુ તો જમણી બાજુ શોધવા માટે સૌથી પહેલા શું કરવાનું a નો ડેશ તો a નો ડેશ શોધવા માટે આપણે શું કરશું 2 4 6 8 આની અંદર ગુણ કરવાનું છે તો શું લખી શકાય 1 2 આવી ગયા 3 4 આવી ગયા 5 6 આવી ગયા 7 8 આવી ગયા અને 9 પછી બને છે b નો ડેશ બે છે તો એક લખી શકાય બે આવી ગયા ત્રણ આવી ગયા ચાર નથી પાંચ આવી ગયા છ આવી ગયા ઓકે પાંચ આવી ગયા તો અહીંયા છ લખી શકાય સાત આવી ગયા છે એટલે આઠ અને નવ લખી શકાય બરાબર તો ટોટલ ચાર સંખ્યાઓ થઈ ટોટલ પાંચ અને ચાર નવ થઈ ગઈ ઓકે હવે આપણને એનું છેદ લઈએ તો બંનેનું છેદ શું તો બંનેની અંદર શું સામાન્ય દેખાય તો એક અહીંયા પણ છે એક અહીંયા પણ છે ઓકે નવ અહીંયા પણ છે અને નવ અહીંયા પણ છે એટલે આપણે જે જવાબ લખીશું એ જવાબની અંદર છેદમાં શું લખી શકાય 1 અને 9 1 અને 9 તો આના આપણે શું પરિણામ નંબર 2 હવે પરિણામ 1 અને 2 પરિણામ 1 છે 1 નો જવાબ આવશે પરિણામ 2 નો પણ 1 નો જવાબ આવશે એટલે આપણે શું લખી શકાય માટે કહી શકાય કે શું કહી શકાય તો ડાબી બાજુનો જે જવાબ છે ઇક્વલ ટુ જમણી બાજુ ડાબી બાજુનો જે જવાબ છે ઇક્વલ ટુ જમણી બાજુ ક્લિયર ત્યાં સુધી આ ફરક ક્લિયર હવે વાત કરીએ a છે b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ લોગ b ડેશ તો અહીંયા પણ જોઈએ કે ડાબી સાઈડ જમણી સાઈડ સરખો આવે છે કે નહીં તો સૌથી પહેલા તો લઈએ ડાબી બાજુનો જવાબ તો ડાબી બાજુની અંદર શું આવવાનું છે a છે b નો ડેશ a છે b નો ડેશ અને સૌથી પહેલા શું કરશું a અને b નો છેદ લેશું તો a અને b નો છેદ લઈએ તો બે સરખા છે તો બે આવશે બીજું ચાર નથી ત્રણ પણ નથી કોઈ છે નહીં તો ખાલી શું આવશે બે પછી એનો જ્યાં ડેશ લેશું ડેશ લેશું ત્યાં શું થશે બે સંખ્યા છે એ સાર્વત્રિક ગણિતની અંદરથી નિમણું થઈ જશે તો એ સિવાયના પદ કયા કયા થઈ શકાય એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આના માટે શું પરિણામ નંબર એક એટલે કે ડાબી સાઈડ જે જવાબ આવશે એનું પરિણામ નંબર એક આવી જશે હવે વાત કરીએ જમણી બાજુ જમણી બાજુ તો જમણી બાજુની અંદર શું આવશે એ ડેસ યુ બી ડેસ તો સૌથી પહેલાં શું કરવાનું હશે એ ડેસ તો એ ડેસ શું થશે બે ચાર છ આઠ આની અંદર રિમૂવ થઈ જશે એટલે શું આવશે એક આવશે બરાબર બે આવી ગયા છે ત્રણ આવશે ચાર આવી ગયા છે પાંચમાં આવશે છ આવી ગયા સાત આવશે આઠ આવી ગયા નવ આવશે ઇન શોર્ટ એક ત્રણ પાંચ સાત અને નવ સાત એ ડેસની અંદર એટલે કે પૂરક ગણની અંદર લખી શકાય બી ડેસ સોરી બી ડેસની અંદર બે ત્રણ પાંચ સાત છે તો શું લખી શકાય એ પછી જુઓ બે અને ત્રણ આવી ગયા તો ચાર નથી આવ્યા પાંચ આવી ગયા છ નથી આવ્યા સાત આવી ગયા આઠ અને નવ તો આટલા સંખ્યા આટલી સંખ્યા જે છે એ પૂરકની અંદર લખી શકાય છે એની અંદર બી ડેશ ની હવે જો શું કરવાનું યોગ ગણ છે એટલે બંને સંખ્યાઓનો યોગ કરવાનો સંકલન કરવાનો ભેગા કરવાના બરાબર તો સૌથી પહેલા તો જોઈએ એક આવ પછી શું આવશે ત્રણ આવ પછી ચાર પાંચ આવ છ આવ સાત આવે આઠ આવે નવ તો અહીંયા જોઈએ પરિણામ નંબર કે પરિણામ નંબર શું આપી જશે બે તો પરિણામ એક ઉપર નજર લઈએ તો એ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા પણ એવું છે એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો પરિણામ એક અને બે નો જવાબ કેવો આવે છે સરખો એનો મતલબ એવો કે ડાબી સાઈડનો અને જમણી સાઈડનો જવાબ શું આવે છે સરખો એટલે આપણે શું લખી શકાય માટે પરિણામ એ અને પરિણામ બે પરથી કહી શકાય કે શું કહી શકાય ડાબી બાજુનો જે જવાબ છે ઇક્વલ ટુ જમણી બાજુનો જવાબ ક્લિયર તો આ રીતે દ વર્ગનો નિયમ આપણે સાબિત કરી શકીએ છીએ પ્રૂવ કરી શકીએ છીએ બરાબર તો દાખલા નંબર ચાર આપો સરળ તમને જોઈ લો હવે નંબર એક પણ સાબિત કરવાનો છે જે છે યોગ ક્રિયાને રિલેટેડ દાખલો છે અને નંબર બે જે છે એ છેદ ક્રિયાને રિલેટેડ દાખલો છે તો દાખલો કઈ રીતે સાબિત કરી શકાય એ તમે જોઈ લો